મહેસાણા જિલ્લાના બે શહેરો વિસનગર અને કડીમાં રથયાત્રાનું આયોજન કોરોના વાયરસના કારણે થઈ શક્યું નથી, જ્યારે સમગ્ર દેશમાં ફક્ત પુરીમાં જ કોર્ટ દ્વારા રથયાત્રાની મંજૂરી આપવામાં આવી છે, જે પણ શરતોના આધીન રથયાત્રા યોજવામાં આવી હતી। અને ગુજરાતમાં પણ ગઈકાલે સોમવારની મોડી રાત્રે હાઈકોર્ટે રથયાત્રાને શરતી મંજૂરી આપી હતી। મહેસાણા જિલ્લાના કડી અને વિસનગરમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। જો કે ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીના પગલે ભગવાનની રથયાત્રા નિકાળવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે। તો આયોજકો દ્વારા ભગવાનના આ પાવન પર્વની ઉજવણી માત્ર ભગવાનની આરતી પૂજા અને દર્શન થકી કરવામાં આવી છે। આ મહાકાયમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ ભગવાનની પૂજા અને મંગળા આરતી કરી હતી। રથયાત્રાના પગલે ભગવાન જગન્નાથના રથ શણગારી ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં રાખવામાં આવ્યું છે, જેથી આજના આષાઢી બીજના આ પાવન દિવસે શ્રદ્ધાળુઓ મંદિરના દરવાજેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દર્શન કરી શકે। તો બીજી તરફ રથયાત્રા મોકૂફ રાખવામાં આવતા ભક્તોની ભીડ ન થાય તે માટે મંદિર તરફનો રસ્તો કોર્ડન કરવામાં આવ્યો હતો। સોશિયલ ડિસ્ટન્સ રાખવાની ભીડ ન થાય માટે મંદિરની અંદર ખાને બહાર ચુસ્ત અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે મંદિર પરિસરની બહારથી આવતા લોકોને પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારને દંડ સહિત કાર્યવાહી કરવામાં આવી હતી। અતુલ પટેલ, ZSTV, મહેસાણા।